કેમ છો બચ્ચા પાર્ટી મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સભાઈ રાઠોડ સરમાં તમારું સ્વાગત છે હવે આપણે કેપેસિટર અને કેપેસિટન્સ અને પછી ડાય ઇલેક્ટ્રિક પદાર્થો બે પ્રકારના આપણે જોયા ધ્રુવીય અને અધ્રુવીય બંનેની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કેવા પ્રકારની વર્તણૂક હોય છે એનો પણ આપણે અભ્યાસ કર્યો હવે એક એવો ટોપિક છે જે આપણા એનસીઆરટી ટેક્સબુકમાં થોડો મર્યાદિત ભાગમાં આપેલો છે તો એને બહુ વિસ્તારથી સમજવા માટે એક અહીંયા મેં જૂની ટેક્સ્ટબુકમાંથી આખો એક ટોપિક તમને વધારે સરળતાથી સમજાય અને તમે કેપેસિટરમાં હવા હોય ત્યારે અને કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે તો એમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે કેવા પ્રકારની વર્તણૂક દર્શાવે છે એનો અભ્યાસ આપણે આ એક સ્પેશિયલ લેક્ચરમાં કરવાનો છે તો તમે જુઓ છો કે જ્યારે કેપેસિટરમાં હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો આપણે બધા જ જાણીએ છીએ આપણે બધા ભણી ગયા છીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે હવા કે શૂન્ય અવકાશ હોય ત્યારે એ ઝીરો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ અપોન આ સિગમા એફ છે સિગમા એફ અપોન એપસેલોન ઝીરો સિગમા એફ એવું કેમ નામ આપ્યું છે તો દરેક પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું મૂલ્ય છે અને આ પ્લેટ પરનો વિદ્યુત ભાર જે છે એ મુક્ત વિદ્યુત ભાર કહેવામાં આવે છે મુક્ત વિદ્યુતભાર ઘનતા અને મુક્ત વિદ્યુત ભારે શા માટે તો કે ભાઈ કેપેસિટરની બે પ્લેટો છે એના પરનો વિદ્યુત ભારનું જે મૂલ્ય છે એ આપણે આપણી ઈચ્છા મુજબ બદલી શકીએ છીએ યોગ્ય બેટરીના જોડાણ વડે એટલે અહીંયા સિગ્મા એફ એટલે મુક્ત વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા એવો અર્થ થાય છે ફ્રીજ એને વિદ્યુત ભાર કહેવામાં આવે છે ઓકે હવે આ થઈ ગયું સમીકરણ નંબર એક આપણું ઓકે ઝીરો ઇઝ ઇક્વલ ટુ સીગમા એફ ઓપોન એપસિલોન ઝીરો જે સમાંતર પ્લેટ કેપેસિટરના વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ છે જ્યારે બંને પ્લેટો વચ્ચે હવા કે શૂન્યાવકાશ હોય ત્યારે ક્લિયર હવે થોડા આગળ ચાલીએ તો હવે આપણે શું કરીએ છીએ કે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં હવે ધ્રુવીય કે અધ્રુવીય એક ડાય ઇલેક્ટ્રિકનું એક ચોસલું મૂકીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે મૂકેલું છે હવે જ્યારે મૂકવામાં આવે ત્યારે શું થાય છે તો તેનામાં આ વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર જે ઈ જીરો છે કેપેસિટરનું એના વડે ઉદભવતું ધ્રુવીભવન બાજુની આકૃતિમાં અહીંયા આપણને આપેલું છે બરાબર તો હવે આપણે આ જે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે આપણે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂક્યું તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે ઓકે તો હવે તમે આકૃતિ બહુ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે તમને કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરના વચ્ચેના ભાગમાં જ્યારે કોઈ ડાય ઇલેક્ટ્રિક અવાહક પદાર્થ દાખલ કરવામાં આવે ત્યારે એના જે ડાયપોલ્સ છે એ ડાયપોલ્સ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મતલબ કે કેપેસિટરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને સમાંતર અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે બધા ડાયપોલ તમે જોઈ શકો છો બધા ડાયપોલ સમાંતર અને બાહ્ય જે કેપેસિટીનું વિદ્યુત ક્ષેત્ર છે જે આ દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે પણ એક બાબત બહુ ધ્યાનથી તમે સમજી લેજો કે ચોસલાના અંદરના ભાગમાં અનુક્રમે આવતી ડાયપોલ્સના પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો અત્યંત નજીક હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે એટલે હું તમને સમજાવું છું કે આ એક ડાયપોલની લાઈન છે આ ડાયપોલની લાઇન તો આ તમે જુઓ કે આ કયો વિદ્યુત ભાર છે ઋણ અને એની બિલકુલ નજીકમાં બીજા ડાયપોલ્સનો કોઈ વિદ્યુત ભાર છે ધન તો આ બંને શું કરે છે એકબીજાની અસરને નાબૂદ કરે છે ક્રમશર એવું અહીંયા પણ થાય છે આ લાઇનમાં પણ એવું આ લાઇનમાં પણ થાય છે બરાબર મતલબ કે આ વિદ્યુત ભાર આ વિદ્યુત ભાર નાબૂદ થઈ ગયો આ વિદ પ્લસ વિદ્યુત ભાર આ માઇનસ વિદ્યુત ભારથી નાબૂદ થયો આમ ચોસલાના અંદરના ભાગે અનુક્રમે આવતી જે ડાયપોલ્સ જે છે બરાબર એ પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો અત્યંત નજીક હોવાથી એકબીજાની અસરને શું કરે છે નાબૂદ કરે છે અને તેથી હવે માત્ર પ્લેટ જે છે ધન પ્લેટ છે ત્યાં ડાય ઇલેક્ટ્રિકનો ઋણ વિદ્યુત ભાર અને ઋણ પ્લેટ છે ત્યાં ડાય ઇલેક્ટ્રિકનો ધન વિદ્યુત ભાર આપણને ચોખ્ખો મળે છે અંદરનો જે ડાયપોલ્સને બધું વિદ્યુત ભાર નાબૂદ થાય છે માત્ર પ્લેટો નજીકની ચોસલાની જે બાજુઓ છે ત્યાં આપણને ચોખ્ખો વિદ્યુત ભાર મળે છે નીચે તમને આપ્યું છે કે આવો જે ચોખ્ખો વિદ્યુત ભાર આપણને ડાય ઇલેક્ટ્રિકનો મળ્યો એને પ્રેરિત વિદ્યુત ભાર કહેવામાં આવે છે કારણ કે કેપેસિટરની જે પ્લેટો છે એના વિદ્યુત ક્ષેત્ર વડે આ વિદ્યુત ભાર અથવા આ ડાયપોલ્સ પ્રેરિત પ્રેરિત થયા છે માટે આવા વિદ્યુત ભારને પ્રેરિત વિદ્યુત ભાર અથવા બદ્ધ વિદ્યુત ભારો અથવા પોલરાઇઝેશન વિદ્યુત ભાર કહેવામાં આવે છે યાદ રાખજો જે આ ડાય ઇલેક્ટ્રિકની અંદર ધન પ્લેટની નજીક ઋણ વિદ્યુત ભાર અને ઋણ પ્લેટની નજીક ધન વિદ્યુત ભાર જે પ્રેરિત થયો છે એવા વિદ્યુત ભારોને પ્રેરિત વિદ્યુત ભારો અથવા બદ્ધ વિદ્યુત ભારો અથવા પોલરાઇઝેશન વિદ્યુત ભારો કહેવામાં આવે છે ધન પ્લેટની ચોસલાની નજીકની સપાટી જે છે આ ધન પ્લેટ છે ત્યાં ચોસલાની નજીકની સપાટી છે ત્યાં માઇનસ સીગમા બી એ અહીંયા કયો વિદ્યુત ભાર હશે આ જગ્યાએ જે આ વિદ્યુત જમા થયો છે તો અહીંયા આપણે કહી શકીએ કે માઇનસ સિગમા બી એ આ સૂત્ર કયો કઈ રીતે આવ્યું છે આપણે વિદ્યુત ભાર માટે આવી ક્યુ સંજ્ઞા લઈ લઈએ છીએ તો તમને ખ્યાલ છે પૃષ્ઠ ઘનતા માટેનું સમીકરણ શું છે સીગમા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગમા એ પણ અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે એટલે આપણે માઇનસ પૃષ્ઠ ઘનતા લીધી છે તો ધન પ્લેટ છે એની નજીક કયો વિદ્યુત ભાર જમા થયો છે તો કે માઇનસ સિગ્મા બી એ જેટલો ઋણ વિદ્યુત ભાર અને જે ઋણ પ્લેટ છે ત્યાં નજીક સપાટી પર પ્લસ સિગમા બી એ જેટલો ધન વિદ્યુત ભાર અહીંયા ખ્યાલ ગયો શું થાય છે તો કે પ્રેરિત થાય છે જ્યાં માઇનસ સીગમા બી અને પ્લસ સીગમા બી અનુરૂપ જે અનુરૂપ સપાટી પરની જ્યાં સપાટી છે એ પરની બદ્ધ વિદ્યુતભારની જે આપણો પ્રેરિત થયેલો વિદ્યુતભાર છે એની બદ્ધ વિદ્યુતભારની ભારની પૃષ્ઠઘનતા છે ઓકે તો પ્રેરિત થયેલા આ વિદ્યુતભાર વડે ડાયપોલ રચાય છે તેને ડાયપોલ ચાક માત્રાનું સમીકરણ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો તમે આગળ આપણે ભણી ગયા છીએ કે પી ઇઝ ઇક્વલ ટુ ટુ એ ઇન્ટુ ક્યુ પણ ક્યુ કેટલો છે તો બંને વિદ્યુત ભારમાંથી કોઈ પણ એક વિદ્યુત ભાર લીધો આપણે તો આપણે ધન વિદ્યુત ભાર લઈ સીગમા બી એ અને બે પ્લેટો વચ્ચેનું અંતર તો કે ભાઈ બે જે આ ડાયપોલ્સ છે એ બિલકુલ પ્લેટની નજીક છે એવું જ માનવાનું છે એટલે એમની વચ્ચેનું અંતર પણ કેટલું થશે કેપેસિટીની બે પ્લેટો વચ્ચેનું જે અંતર છે એના જેટલું એટલે ડી એટલે ટુ એની જગ્યાએ શું આવી ગયું ડી અને ની જગ્યાએ વિદ્યુત ભાર કેટલો સિગ્મા બી એ જે આપણે આ સૂત્રો પરથી મેળવેલો છે એટલે તમને ખ્યાલ ખાસ ખ્યાલ આવી ગયો હશે જ્યાં ડી શું છે ચોસલાની જાળાઈ છે આ ચોસલાની જાડાઈ બે પ્લેટો તમે કહી શકો છો એ ડી એ ચોસલાનું કદ છે એ તો આપણને ખ્યાલ છે એ એટલે ક્ષેત્રફળ પ્લેટનું અને ડી એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે કદ તમને મળશે વી તો હવે આપણે આ જે વી છે એના ઉપરથી આપણે પોલરાઈઝેશન તીવ્રતાને વ્યાખ્યાત કરીએ તો એકમ કદ દીઠ આપણને ડાયપોલ ચાક માત્ર પી ટોટલ કેટલી મળી સીગમા બી એ ઇન્ટુ ડી આપણને પી ટોટલ કુલ ડાયપોલ ચાક માત્રા મળી એના ઉપરથી આપણે એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન તીવ્રતા ખાસ યાદ રાખજો એકમ કદ દીઠ ઉદભવતી ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન તીવ્રતા અથવા ટૂંકમાં પોલરાઇઝેશન પી કહેવામાં આવે છે માટે પી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે એકમ કદ એટલે કદ છેદમાં ડાયપોલ ચાક માત્રા તો ડાયપોલ ચાક માત્રા કેટલી છે આપણી પાસે પી ટોટલ તો પી ટોટલ બાય કદ ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ કેટલા છે તો તમે જોઈ શકો છો સિગ્મા બી એ ઇન્ટુ ડી આ એ ડી ના એડી ઉડી જશે તો તમને પી પોલરાઇઝેશન પી જે છે ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું તમને પી મળ્યું આ બધા પરિણામો એનસીઆઈટી બુકમાં કમ્પ્લીટ વિગતવાર નથી આપ્યા એટલે આ વિડીયો તમે બહુ ધ્યાનથી જોશો તો તમને કન્ફ્યુઝન તમે સરળતાથી દૂર કરી શકશો તો આમ તમે જોઈ શકો છો આ બદ્ધ વિદ્યુતભારની ભારની પૃષ્ઠ ઘનતા એક કોના જેટલી હોય છે તો પોલરાઇઝન તીવ્રતા અથવા પોલરાઇઝેશન પી જેટલી હોય છે જેને એકમ કદીઠ ડાયપોલ ચાકમાત્રા કહેવામાં આવે છે હવે આમ ડાય ઇલેક્ટ્રિકમાં પોલરાઈઝેશન પીનું મૂલ્ય તેની સપાટી કોના ડાય ઇલેક્ટ્રિકની સપાટી પર પ્રેરિત થયેલી બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સીગમા બી જેટલું હોય છે સીગમા બી જેટલું આનું મૂલ્ય આના જેટલું હોય છે ખ્યાલ આવી ગયો તો આ પ્રેરિત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ પ્રેરિત વિદ્યુત ભાર જે છે જે અંદર આપણને ઉત્પન્ન થયેલો બતાવ્યો છે માઈનસ સીગમા બી એ પ્લસ સીગમા બી એ તો આ પ્રેરિત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ ઝીરોની શું હશે વિરુદ્ધ દિશામાં તમે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બાજુ તમને બતાવેલું છે પણ આ જે અંદર ડાય ઇલેક્ટ્રિક છે એમાં ઉદભવેલું જે ડાયપોલ છે એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ રીતે ઓકે તો હવે ડાય ઇલેક્ટ્રિકમાંનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આપણે ઈ વડે વ્યાખ્યાય કરીએ તો એ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ ઘનતા બે થઈ ગઈ એક તો ફ્રી પૃષ્ઠ વિદ્યુતભાર ભાર ઘનતા અને બીજું બદ્ધ વિદ્યુત ભાર ઘનતા એનો તફાવતથી આ ઉત્પન્ન થશે બરાબર તો ઉપરનું જે સમીકરણ છે એ મુજબ તમે લખો તો સીગમા એફ માઇનસ સીગમા બી બાય એફ સેલન ઝીરો જે તમને પાછળના પેજ ઉપર લગભગ આપેલું હશે ઓકે માટે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી એફ માઇનસ સિગ્મા બી બાય એપસિલોન ઝીરો સમીકરણ નંબર આને આપણે કયો આપી દઈએ જે આગળ જોઈ લઈએ આમાં ઘણા બધા સમીકરણ છે આપણે આપણી ઈચ્છા મુજબ બે નંબરનું સમીકરણ આપી દઈએ અથવા ના આપો તોય ચાલે આ સમીકરણથી ચાલશું તોય ચાલશે આમ તમે જોઈ શકો છો ડાય ઇલેક્ટ્રિકની અંદર ડાય ઇલેક્ટ્રિકનું અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં ઓછું હોય છે મતલબ કે કેપેસિટરનું શૂન્યાવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર હતું આપણે જોયું છે આગળ કે ઝીરો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ બાય એપસેલો ઝીરો આના કરતાં આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે ઓછું છે હવે બહુ જગત્યનું પરિણામ તરફ આપણે આગળ વધીએ જે વિદ્યુત સ્થાનાંતરને સમજવા માટે પાછળના લેક્ચરમાં તમને બહુ જ મદદ કરશે એનસીઆરટી બુકમાં આ કન્સેપ્ટ આપેલો નથી એટલે બહુ ડીપલી જે ડેબલી માટે પણ તમને આ ઉપયોગી બનશે એટલે આપણે આજ જ આને બહુ ધ્યાનથી સમજીએ તો હવે તમે જો એવું જણાય છે કે જો બાહ્ય ક્ષેત્ર ઝીરો બહુ પ્રબળ ના હોય આપણે જે જગ્યાએ ડાય ઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ છીએ ત્યાં રહેલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ ઝીરો જે આ જે છે બહુ પ્રબળ ના હોય તો જે આપણું પોલરાઇઝેશન પી જે આપણે મેળવ્યું એ ડાય ઇલેક્ટ્રિકની અંદરના પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને સમ પ્રમાણમાં હોય છે આ વસ્તુ ખાસ ધ્યાનથી તમે સમજો આ પરિણામ જે તમને વિદ્યુત સ્થાનાંતર અને આના પછીનો જે આપણે એનસીઆઈટીનો જે લેક્ચર છે એને સમજવામાં બહુ જ મદદ કરશે આ લાઇન તમે બહુ ધ્યાનથી જ સાંચજો કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ જીરો બહુ પ્રબળ ના હોય તો પોલરાઇઝેશન પી એ ડાય ઇલેક્ટ્રિકની અંદરના પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈને સમયમાં હોય છે માટે પી અહીં તમે લખી શકો છો પી ચલે છે ઈ પી પ્રપોઝનલ ઈ માટે પી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો કાય ઈ એપ્સિલોન ઝીરો એ આપણી શૂન્યાવકાશની પરમિટિવિટી છે કાય ઇ એ માધ્યમની સસેપ્ટિબલિટી છે અને ઈ તો આપણી પાસે આપેલો છે મતલબ કે આ બંને અચળાંક છે જે આપણે આગળ જતા સમજશું જ્યાં કાય ઇ શું છે આ જે છે એક્સ ઇ જેવું એ હકીકતમાં કાય છે કાય હું બોલું છું યાદ રાખજો કાય તો કાય એ અચળાંક જેને ઇલેક ડાય ઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબલિટી કહે છે તે આપણ યાદ રાખજો બીએસક્યુ માટે આ જે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે માધ્યમની સસેપ્ટિબિલિટી એ માધ્યમની જાત અને તાપમાન પર આધારિત છે જે હું અન્ડરલાઈન કરું છું બહુ ધ્યાનથી તમે સમજતા રહેજો એટલે તમને ખ્યાલ આવે માટે પી ચલે છે એનું પાલન કરતાં ડાય ઇલેક્ટ્રિકને રેખીય ડાય કહેવામાં આવે છે આ વસ્તુ ધ્યાનથી જ આ બધી જ બાબતો એનસીઆરટી બુકની અંદર વિદ્યુત સ્થાનાંતરને સમજવા માટે અને આના પછીના લેક્સને સમજવા માટે ખૂબ જ ઉપયોગી બનશે આ તમને તો દરેક લાઈનને બહુ ધ્યાનથી તમે સમજતા રહીજો કે પી ચલે છે એનું એનું પાલન કરતાં જે આપણે ઉપર ભણ્યા એ પ્રમાણે ડાય ઇલેક્ટ્રિકને કેવો ડાય કહેવામાં આવે છે રેખીય ડાય ઇલેક્ટ્રિક કહે છે માટે હવે આ જે આપણું સમીકરણ નંબર સાત છે અહીંયા જે તમને આપેલું છે એના પરથી જો આપણે કાય ઇને સૂત્રના કરતા બનાવીએ તો કાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે પી અપોન એપ્સિલોન ઝીરો ઈ ગયો સમીકરણ નંબર આઠ સમીકરણ નંબર આઠ જે છે છ છે એ સમીકરણ નંબર છમાં ઇરો ઇઝ ઇક્વલ ટુ સિગમા એફ બાય અને પી ઇઝ ઇક્વલ ટુ બીનો ઉપયોગ કરીએ આપણે આગળ આ છે આગળના પદમાં કે પોલરાઇઝેશન પી એ સિગ્મા બી જેટલું હોય છે જે આપણે અહીંયા તારવેલું છે તમે આગળનો સૂત્ર જોશો એટલે ખ્યાલ આવી જશે તમને અહીંયા કે પી એ કોના જેટલું હોય છે સિગ્મા બી જેટલું તો આપણે પીની જગ્યાએ સીગમા બીનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે સમીકરણ નંબર જે છ છે એમાં આપણે શું કરવાનું છે ઇઝીરો ઇઝ ઇક્વલ ટુ સિગમા એફ બાય એમાં આપણે આના સૂત્રનો કરતા બનાવવાનો છે અને એના ઉપરથી આપણે પદ કયું મેળવવાનું છે સીગમા એફ ઇઝ ઇક્વલ ટુ એપસિલોન ઝીરો ઇઝીરો મતલબ કે આનો ઉપયોગ નથી કરવાનો આપણે આપણે આ પદ જે સીગમા એફ છે એપ્સિલોન ઝીરો બાદ જશે તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો ઇઝીરો આ જે પદ છે એનો આપણે સમીકરણ નંબર છમાં ઉપયોગ કરવાનો છે સિગમા એફની જગ્યાએ સીગમા બીની જગ્યાએ શું મૂકવાનું છે તો સીગમાં બી જે છે એની જગ્યાએ આપણે પી મૂકવાનું છે અને સીગમા એફની જગ્યાએ શું મૂકવાનું છે એપ્સી લોન ઝીરો ઈ ઝીરો ચલો આ બંને ફેરફારો આપણે સમીકરણ નંબર છમાં કરીએ તો સમીકરણ નંબર છ જે છે એમાં સીગમા એફની જગ્યાએ આપણે શું મૂક્યું એપ્સી લોન ઝીરો ઇઝીરો જે તમને દેખાતું હશે એપ્સી લોન ઝીરો ઈ ઝીરો સીગમાં બીની જગ્યાએ શું મૂક્યું તો સીગમાં બીની જગ્યાએ આપણે પી મૂક્યું છે દેખાય છે તમને પી નીચે એપસી લોન ઝીરો તો છે જ ઓકે ચલો હવે આપણે આગળ ચાલીએ તો હવે તમે જુઓ છો કે ભાઈ પી ઇઝ ઇક્વલ ટુ શું છે જે આપણે સમીકરણ નંબર તમે જુઓ સાતમાં આ જે સમીકરણ છે એમાં જુઓ તમે તો પી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો કાઇ ઇ ઈ છે તો આપણે આ જે સમીકરણ છે એમાં આપણે પહેલાં શું કરીએ ધ્યાનથી સમજીએ તમે પહેલાં એપ્સિલોન ઝીરોનો ઈ સાથે ગુણાકાર એટલે એપ્સિલોન ઝીરો ઈ થઈ ગયું અહીંયા પદ શું આવ્યું એપ્સિલોન ઝીરો ઇઝીરો માઇનસ પી પણ પીની જગ્યાએ શું કરવાનું છે આ જે પી અહીં આવે છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે સમીકરણ નંબર સાતમાંથી બે સત્તર સાતમાંથી એપ્સિલોન ઝીરો કાઇ ઈ ઈ મૂકવાનું છે ઓકે હવે આપણે શું કરીએ છીએ આને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો આખું પદ આ બાજુ આવશે ધ્યાનથી સમજી લેજો આખું પદ આ બાજુ આવે તો શું થશે એપ્સિલોન ઝીરો ઈ તો છે જ આ માઇનસવાળું પદ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે એપ્સિલોન ઝીરો

એપ્સિલોન ઝીરો ઉડી જશે તો આમ તો ઉડાડવાની કંઈ જરૂર છે નહીં પણ છતાંય ના ઉડાડશો આ જે પદ મળ્યું આપણે એમાં લખીએ ઈ એપ્સિલોન ઝીરો વન પ્લસ કાય ઇઝ ઇક્વલ ટુ ઇરો એમાં આ જે પદ છે એપસિલોન ઝીરો કાઉસમાં વન પ્લસ કાય ઇ ને ડાય ઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન કહેવામાં આવે છે કોને તો આજે વધ્યું ને એપ્સિલોન ઝીરો વન પ્લસ કાય ઇ અને આ બધા બહુ જ અગત્યના પરિણામ છે જે આપણે એનસીઆઈટી બુકમાં સમજવાના છે જેને માધ્યમની પરમિટિવિટી કહેવામાં આવે છે જેમ શૂન્યાવકાશની પરમિટિવિટી પરમિટિવિટી એપ્સિલોન ઝીરો છે એમ ડાય ઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન છે ટુ એપ્સિલોન ઝીરો કાઉસમાં વન પ્લસ કાય ઇ હવે ફરી પાછો આપણે આ જે પદ છે એને ધ્યાનથી તમે સમજી લો કે આ પદ ક્યાંથી આવે છે તો ઈ એપ્સી લોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો ઈ ઝીરો આ જે આપણું સમીકરણ છે આ છે ને જે મેં સાઈડમાં લખ્યું છે તો આપણે આની જગ્યાએ શું કર્યું એપ્સી લોન ઝીરો કાઉસમાં વન પ્લસ કાંઈ એની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ તો એપ્સી લોન મૂકીએ છીએ આ તો થઈ ગયું ઈ આખા પદની જગ્યાએ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો ઈ ઝીરો તો છેજ ઓકે ચલો આમાં આપણે આના સૂત્રના કરતા બનાવીએ છીએ ને તો એને સૂત્રના કરતાં બનાવો તો શું આવશે ઇઝીરો એપ્સિલોન ઝીરો અહીંયા અંશમાં આવશે આમ તો હકીકતમાં આવું પદ થાય કે ઈઝ ઇક્વલ ટુ ઇઝીરો બાય એપ્સિલોન ઝીરો એટલે એ ઝીરો એપ્સિલોન બાય શું આવશે એપ્સિલોન પણ આ અંશને જો છેદમાં લઈ જાવ તો ક્યાં આવશે છેદના છેદમાં એટલે અહીંયા આવશે ઓકે જે અહીં તમને લખ્યું છે એ માટે ઇ ઝીરો આ જે અંશમાં એપ્સિલોન ઝીરો છે અને આપણે છેદમાં લઈ જઈએ તો છેદનાય છેદમાં જશે એટલે આપણને શું મળશે એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો પણ એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરોને શું કહેવામાં આવે છે ચેપ્ટર નંબર વન પ્રમાણે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલો જેને ડાય ઇલેક્ટ્રિક અચરાંક કે કહેવામાં આવે છે આ પ્રણામ એન બુકમાં આપેલું જ નથી એટલે આને તમે ધ્યાનથી સમજી સમજી લેજો કે એપ્સેલોન બાય એપ્સેલોન ઝીરોને માધ્યમની સસેપ્ટિબિલિટી એપ્સિલોન આર કહેવામાં આવે છે તેને ડાયલ ડાયલિક અચલાંક કે કહેવાનું કેનું મૂલ્ય હંમેશા કોના માટે તો કે ડાયલેક્ટ્રિક માટે કેનું મૂલ્ય હંમેશા એ કરતાં મોટું હોય છે કે ગ્રેટર દેન વન ઓકે તો એપ્સિલોન બાય એપ્સિલોન જીરો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ કે આપણે તારવેલું જ છે હવે આપણે જે સમીકરણ છે એ બંને સમીકરણ તમે જોઈ લો તો તમને ખ્યાલ આવશે કયું કયું સમીકરણ બે સત્તર તેર એટલે આ સમીકરણ બે સત્તરથી રાજી સમીકરણ છે એ સમીકરણ અને બીજું બે સત્તર સોળ એટલે આ સમીકરણ જે છે બંનેનો આપણે ઉપયોગ કરીએ તો તમને ખ્યાલ આવી જશે એક તો આ સમીકરણ બરાબર તો હવે તમે જુઓ કે અહીંયા ધ્યાન આપો કે એપ્સિલોન છે એપ્સિલોન બરાબર તો તમે જોઈ શકો છો કે આ બંને સમીકરણનો ઉપયોગ કરો અને આ સમીકરણનો ઉપયોગ કરો એટલે તમને છેલ્લે શું મળશે એપ્સિલોન જીરો વન પ્લસ કાય ઇ અપોન એફસીલન ઝીરો ઇઝ ઇક્વલ ટુ કે આ જે સૂત્ર છે સમીકરણ નંબર તેર એટલે આ આપણું જે સમીકરણ છે એનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે આ ઉપયોગ કર્યો છે આપણે શું કરવાનું છે તમે સમજી લો ધ્યાનથી એટલે તમને બહુ સરળતાથી ખ્યાલ આવી જશે કે આપણે આ પદ તો લીધું જ છે અહીંયા બરાબર છે બંનેનો ખાલી ગુણોત્તર લીધો છે ગુણોત્તર તમે લઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કોનો કોનો ગુણોત્તર લેવાનો છે તો કે તેર અને સોળનો તેર અને સોળનો ગુણોત્તર તમે લઈ લો એટલે તમને આપોઆપાકું પદ સમજી જશે ક્લિયર તો તમને આખું આ પદ મળશે કે એપ્સિલોન ઝીરો વન પ્લસ કાય ઈ આપો અને ટુ કે તો તમે જોઈ શકો છો આ બંને ઉડી જાય છે માટે કે ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કાય ઈ તમને મળશે આ પદ ખલાઈ ગયું આખું પદ તમને સમજાય કે બે સત્તર તેર અને બે સત્તર સોળ સમીકરણનો જે તમે ઉપયોગ કરો છો તો એના ઉપરથી તમને આખું પદ મળી જાય ના સમજણ પડતી તો હજુ તમે જોઈ લો કે આને તમે સૂત્રનો કરતા બનાવી દો અહીંયા આ જે છે એમાં એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને તો કે વન પ્લસ કાંઈ એ મળે આ સમીકરણ થઈ ગયું અને અહીંયા પણ શું છે એફ સેલન બાય એફ સેલન ઝીરો ઇક્વલ ટુ કે છે તો તમે ડાયરેક્ટ સુધારવા તારી શકો છો મળી ગયું તમને કે ઇઝ ટુ શું આવશે વન કાય ઇ જે ગુણોત્તરથી પણ તમે લઈ શકો છો એટલે ચિંતા કરવાની તમારે કોઈ જરૂર છે નહીં ઓકે તો ચલો આગળ ચાલીએ આ સમીકરણમાં ડાયલિટ રીતના બે ગુણધર્મો એક્સ મતલબ કે કાય ઇ અને કે વચ્ચેનો સંબંધ તમને નીચે આપેલો છે કે ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કાય એ આ યાદ રાખજો આ બહુ અગત્યનું સમીકરણ છે અને હવે જો આપણે સમીકરણ નંબર કોનો ઉપયોગ કરીએ આપણે પંદરનો ઈ ઇઝ ઇક્વલ ટુ ઇરો બાય એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો પણ આની જગ્યાએ તો આપણે તારવી દીધું શું છે કે તો તમે જોઈ શકો છો કે ડાય ઇલેક્ટ્રિક દાખલ થયા પછી વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે કેપેસિટન્સ વધે છે વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે હવે અહીંયા આ અગત્યનો ટોપિક પૂરો થઈ જાય છે પણ છતાંય મેં આગળ કન્ટિન્યુ કરેલું છે કે આ મુક્ત અવકાશ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો તે જ વિસ્તારમાં ડાય ઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો ડાય ઇલેક્ટ્રિકનું આ ડાય ઇલેક્ટ્રિક છે ડાય ઇલેક્ટ્રિક નું વિદ્યુત ક્ષેત્ર મુક્ત અવકાશમાંના વિદ્યુત ક્ષેત્ર કરતા કેમાં ભાગનું મતલબ કે વન પોઈન્ટ કે ભાગનું થાય છે જે તમે જોઈ શકો છો પછી વિદ્યુત સ્થાનાંતર માટેનો ટોપિક આપણે આના પછીના લેક્ચરમાં ભણવાનો છે પણ છતાં અહીંયા આપેલો છે તો ફટાફટ એક વખત જોઈ લઈએ કે ડાય ઇલેક્ટ્રિકને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મુકતા ડાય ઇલેક્ટ્રિકની અંદરનું ઉદભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇ ઇઝ ઇક્વલ ટુ સીગમાં એફ માઇનસ સીગમાં બી આપવાના સિલોન જીરો સૂત્ર પરથી મળે છે જ્યાં સીગમાં એફ એ શું છે તો કે મુક્ત મુક્ત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અને સીગમાં બી શું છે ડાય ઇલેક્ટ્રિકની બંને સપાટી પરની બધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સીગમા બી ઇઝ ઇક્વલ ટુ પોલરાઇઝેશન પી છે આપણે જાણીએ છીએ એટલે સીગમા બી જે છે એની જગ્યાએ આપણે શું મૂકીએ પી મૂકી દઈએ તો ઇ ઇઝ ઇક્વલ ટુ સીગમા એફ આ સીગમા એફ છે માઇનસ પી અપોન એપ્સિલોન ઝીરો ઓકે ચલો તો હવે આપણે આમને એપ્સિલોન ના બાદ લઈ જઈએ તો અહીંયા તમને મળશે એપસી લોન ઝીરો ઈ બરાબર આ પદ આ બાદ લઈ ગયા ને પી માઇનસ છે આ પી માઇનસને તમે આ બાદ લઈ જાઓ એટલે પ્લસ પી થઈ ગયું તો આ આ બાજુ ગુણાકારમાં આવી ગયું આ પદ આ બાજુ આવે છે તો વધુ સો અહીંયા સીગમાં એફ હવે એની દિશા એ પીની દિશા એક જ હોય છે માટે એપસિલોન ઝીરો બરાબર એપ્સિલોન ઝીરો ઈ પ્લસ પીને વિદ્યુત સ્થાનાંતર ડી કહેવામાં આવે છે આ બંનેની દિશા એક જ હોય છે માટે આ જે પદ છે એપ્સિલોન ઝીરો ઈ પ્લસ પી ને વિદ્યુત સ્થાનાંતર ડી કહેવામાં આવે ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે એપ્સિલોન ઝીરો ઇ પ્લસ પી માટે આ તમે લખી શકો છો આમ સીકમાં એફ બંને કસ થયું તે સદીસ ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર ડીનો ઉપયોગ કરવાથી વિદ્યુત ક્ષેત્ર લગતા ઘણા જે સમીકરણો છે એ સરળ બને છે અને ડાય ઇલેક્ટ્રિકની હાજરીમાં ગૌસનો નિયમ તમારી રીતે કન્સિડર કરી શકો જે આપણે અગાઉ ચેપ્ટર નંબર એક માત્ર આવેલું છે કે બંધ સંકલન ઇ ઇન્ટુ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન ઝીરો તો અહીંયા તમે લખી શકો બંધ સંકલન ડી ઇન્ટુ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ જ્યાં કી એ માત્ર મુક્ત વિદ્યુત ભારની જ વાત અહીંયા કરી છે તો આ થઈ ગઈ વિદ્યુત સ્થાનાંતરની વાત ડાય ઇલેક્ટ્રિક ધરાવતું કેપેસિટર તો તમે જોઈ શકો આમાં બહુ સરળતાથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ડાય ઇલેક્ટ્રિક મૂકવાથી કેપેસિટરમાં શું ફેરફાર થાય છે તો જ્યારે માત્ર હવા હોય છે ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં હવા કે શૂન્ય અવકાશ હોય તો કેપેસિટન્સનું સૂત્ર શું છે તો આપણે તારીલું છે એપ્સિલોન ઝીરો એ બાય ડી શું છે ને યાદ છે ને એપ્સિલોન ઝીરો એ બાય ડી બરાબર હવે જો એ તો તમને ખ્યાલ છે અવકાશની પરમિટિવિટી બે દરેક પર ડી બે પ્લેટો વચ્ચેનું અંતર હવે વચ્ચેના ભાગમાં આપણે એપ્સિલોન જેટલી પરમિટિવિટી ધરાવતું ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકવા મૂકીએ છીએ તો કેપેસિટન્સિડેસ સૂત્ર આપણે મેળવવું તો સીડેસ ઇઝ ઇક્વલ ટુ શું આવે તો આ જે છે એ સ્પષ્ટ અક્ષર લખી નાખો એપસી એ બાય ડી આ સૂત્ર અનુસાર જે ઉપર લખ્યું છે આ સમીકરણ નંબર એક આ સમીકરણ નંબર બે તો બંનેનો ગુણોત્તર લઈ લો તો સીડેસ જે લખ્યું છે સીડેસ બાય સી ઇઝ ઇક્વલ ટુ તો તમે જોઈ શકો બંનેનો ગુણોત્તર લેશો તો શું થશે તો બીજા બધા પદો ઓડી જશે અહીંયા આવશે એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ કે સી ડેસ ઇઝ ઇક્વલ ટુ સી સી ડેસ બાય સી ઇઝ ઇક્વલ ટુ કે માટે સી ડેસ ઇઝ ઇક્વલ ટુ કે સી એટલે કે ઘણું પ્રબળ થાય છે તો આમ સમાંતર પ્લેટ કેપેસિટરમાં શૂન્યાવકાશનું જે કેપેસિટન્સ છે એના કરતાં ડાયલેક્ટ્રિક દાખલ કર્યા પછી કેપેસિટન્સ વધે છે કે ઘણું પ્રબળ થઈ જાય છે તો આ એક બહુ જગત્યનો ટોપિક અને આની હજુ પણ ઊંડાણથી જે આપણે અભ્યાસ કર્યો છે એનો બહુ જ બહોળો ઉપયોગ આપણે એનસીઆઈટીના આના પછીનો જે ટોપિક છે એમાં કરવાનો છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને બહુ ધ્યાનથી અને બે ત્રણ વાર જોઈને આને બરાબર રિવિઝન કરજો કારણ કે આનો ઉપયોગ વિદ્યુત સ્થાનાંતરને સમજવા માટે અને ડાયલેક્ટ્રિકને લગતા ગમે એટલા પ્રશ્નોના ઉકેલ માટે આ વિડીયો આ લેક્ચર ખૂબ જ અગત્યનો છે મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ બાકી હોય તો અવશ્ય કરો ફિઝિક્સ બાય રાઠોડ સર મળે નેક્સ્ટ લેક્ચરમાં આવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ